ફ્રેન્ડ્સ, હાઉ આર યુ ઓલ? કેમ છો બધા? મજામાં ને ફ્રેન્ડ્સ? સો ફ્રેન્ડ્સ, આજે આપણે શું કરવાના છે કોઈને ખબર છે ફ્રેન્ડ્સ? આજે આપણે તમે જે મોડેલ ટેસ્ટ પેપર એટલે કે એક્ઝામના જે પ્રેક્ટિસ પેપરની તમે જે તૈયારી કરો છો ફ્રેન્ડ્સ, આજે હું તમને એ વિડીયો દ્વારા એ પેપર તમને સમજાવવાની છું ફ્રેન્ડ્સ. તો તમારે એ મોડેલ ટેસ્ટ પેપરને સમજવું છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, આજે હું તમને મોડેલ ટેસ્ટ પેપર 2 ઇંગ્લિશનું આજે હું તમને સમજાવવાની છું ફ્રેન્ડ્સ. તો ચલો આપણે ક્વેશ્ચન 1 બાય 1 સમજીએ ફ્રેન્ડ્સ. સો ફ્રેન્ડ્સ, ફર્સ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન 1, એ એમસીક્યુ લખો, એના 5 માર્ક્સ છે. તો બરાબર, આપણે એમસીક્યુ સ્ટાર્ટ કરીએ ફ્રેન્ડ્સ. એમસીક્યુમાં તમને ક્વેશ્ચન આપેલો હશે અને એના 4 આન્સર્સ હશે, ઓપ્શન આપેલા હશે. બરાબર છે ફ્રેન્ડ્સ? તો તમારે એ ક્વેશ્ચન રીડ કરવાનો છે અને એનો સાચો આન્સર નીચેથી ઓપ્શનમાંથી શોધીને તમારે એના ઉપર ટીક કરવાની છે. ઓકે, તો આપણે ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ચિત્ર આપ્યું છે, પિક્ચર છે ફ્રેન્ડ્સ, અને શું લખ્યું છે? આ ચિત્ર શાનું છે? આ શાનું ચિત્ર દેખાઈ રહ્યું છે તમને? એપલ છે? પાઇનેપલ છે ફ્રેન્ડ્સ. ઓકે, તો હવે આપણે નીચે 4 ઓપ્શનમાં જોવાનું છે કે પાઇનેપલ ક્યાં આપ્યું છે. એ, બી, સી અને ડી, 4 શું આપેલા છે? ઓપ્શન આપેલા છે. તો હવે આપણે જોઈએ પાઇનેપલની સ્પેલિંગ ક્યાં આપી છે. એ પાઇનેપલ છે. ઓકે, તો ફર્સ્ટ જ પાઇનેપલ આપ્યું છે. આ તો એપલ છે, બનાના છે અને બ્રિંજલ છે. તો આમાંથી કયું આવશે, કયો ઓપ્શન આવશે? એ. એટલે આપણે શું કરીશું, એ પર રાઇટ ક્લિક કરીશું. બરાબર, તો થઈ ગયું ને પાઇનેપલ. સેકન્ડ નંબરનું જોઈએ ફ્રેન્ડ્સ. પિક્ચર આપ્યું છે અને લખ્યું છે, આ ચિત્રમાં ગર્લ શું કરે છે? જો, શું કરે છે ગર્લ? બેઠેલી છે ચેર પર, એટલે શું કહેવાશે? સીટ ડાઉન કહેવાશે ફ્રેન્ડ્સ. તો ચલો નીચે ઓપ્શનમાં જોઈએ સીટ ડાઉન ક્યાં આપ્યું છે. એ સ્ટેન્ડઅપ છે, બી સીટ ડાઉન છે, સી ફિટઅપ છે અને ડી છે હેન્ડઝઅપ. હવે આપણે સીટ ડાઉન છે તો એ કયા ઓપ્શન પર છે? બીમાં છે. તો શું આવશે? બી પર આપણે રાઇટ ક્લિક કરીશું. થર્ડ નંબરનું છે, ગર્લ આપી છે અને એ શું કરે છે? એક્સરસાઇઝ કરે છે. અને શું છે? આ ચિત્ર શાનું છે? ગર્લ શું કરે છે ફ્રેન્ડ્સ? એક્સરસાઇઝ કરે છે. તો ચલો ઓપ્શનમાં જોઈએ. એ કટ નેલ્સ આપેલું છે, બી કોમ હેર્સ છે, સી ડુ એક્સરસાઇઝ છે અને ડી હેન્ડ્સ અપ છે. તો એક્સરસાઇઝ ક્યાં આપ્યું છે ફ્રેન્ડ્સ? સી પર. વેરી ગુડ, તો સી પર રાઇટ ક્લિક કરીએ આપણે ફ્રેન્ડ્સ. ઓકે, હવે 4 નંબરનું, 3 નંબર પહેલાં કયો નંબર આવે છે? 3 નંબર પહેલાં ફ્રેન્ડ્સ કયો નંબર આવે છે? એ 4, બી 5, સી 1 અને ડી 2. હવે 3 પહેલાં 4 આવે? નો. તો ફ્રેન્ડ્સ, તમને આગળના નંબર તો આવડતા જ હશે અને જો તમને નહીં આવડતા હોય તો તમારે 1 થી 10 નંબરની લાઈન તમારે બોલવાની એટલે તમને આવડી જાય. તો શું આવશે 3 નંબર પહેલાં? 2 નંબર. વેરી ગુડ, તો ડી પર આપણે રાઇટ કરીએ ફ્રેન્ડ્સ. અને લાસ્ટ શું છે 5 નંબર પર? સી ડેશ પી, ખોટો અક્ષર પૂરો. હવે આ ફ્રેન્ડ્સ શાની સ્પેલિંગ છે? સી ડેશ પી, આ ટોપીની સ્પેલિંગ છે. એને ઇંગ્લિશમાં શું કહેવાય? કેપ કહેવાય. તો હવે ફ્રેન્ડ્સ, આ 5 નંબરનો ઓપ્શન તમારે જાતે આન્સર લખવાનો છે. તો તમારે એક્ઝામમાં આ રીતે એમસીક્યુ પૂછાય તો તમારે સાચા આન્સરની સામે રાઇટ કરવાનું છે ફ્રેન્ડ્સ. ઓકે ફ્રેન્ડ્સ, હવે ફ્રેન્ડ્સ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન 1નો બી જોઈએ. શું આપી છે એની સૂચના? નીચે આપેલા ચિત્ર જોઈ સ્પેલિંગ સાથે જોડો. 5 માર્ક્સ છે. એ અને બી આપ્યું છે. એ રોમાં
પિક્ચર્સ આપ્યા છે અને બી રોમાં એ પિક્ચર્સને લગતા એના સ્પેલિંગ્સ આપ્યા છે. તો પિક્ચર જોવાનું અને એને સ્પેલિંગ સાથે જોડવાના છે. તો ફર્સ્ટ પિક્ચર છે બસ, સેકન્ડ છે હેન, થર્ડ છે ગાર્લિક, ફોર્થ પર છે લાયન અને ફિફ્થ પર છે ફિશ. તો ચલો ફર્સ્ટ નંબરનું જોઈએ, બસ. હવે બસની સ્પેલિંગ બીમાં કયા નંબર પર આપી છે? ફર્સ્ટ છે હેન, સેકન્ડ છે બસ, થર્ડ પર છે ફિશ, ફોર્થ પર છે લાયન અને ફિફ્થ પર છે ગાર્લિક. તો ચલો બસ આ છે, બસ નથી, સેકન્ડ નંબર પર છે બસ. બસની સ્પેલિંગ શું છે? બી યુ એસ, બસ. તો એને શું કરીશું? આપણે જોડીશું. સેકન્ડ નંબર પર છે હેન. હવે હેન બીનમાં કયા નંબર પર આપી છે ફ્રેન્ડ્સ? ફર્સ્ટ પર છે, વેરી ગુડ. તો જોડી દઈએ એને, મેચ કરી દઈએ, વેરી ગુડ. થર્ડ પર શું છે ફ્રેન્ડ્સ? ગાર્લિક છે. તો જુઓ બીમાં ગાર્લિક ક્યાં આપ્યું છે? લાસ્ટમાં, વેરી ગુડ. તો ચલો એને મેચ કરી દઈએ. ફોર્થ નંબર પર છે લાયન. ક્યાં આપ્યું છે લાયન? ગાર્લિકની ઉપર, વેરી ગુડ. અરે એ તો એની સામે જ આપ્યું છે. અને લાસ્ટમાં શું છે? ફિશ. હવે આ રૂમમાં એક જ સ્પેલિંગ રહે, ફિશ. તો એને પણ આપણે મેચ કરી દઈએ. તો ફ્રેન્ડ્સ એક્ઝામમાં તમારે આ રીતે ચિત્ર જોઈને સ્પેલિંગ મેચ કરવાના છે. ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ફ્રેન્ડ્સ ક્વેશ્ચન 2A, એની સૂચના શું છે? નીચે આપેલા ફ્રૂટ્સ નેમ અને વેજીટેબલ્સ નેમનું વર્ગીકરણ કરો. એ 3 માર્ક્સના છે ફ્રેન્ડ્સ. હવે કૌંસમાં આપણે જોઈએ, પાઇનેપલ છે, ટમેટો છે, બનાના છે અને ઓનિયન છે, ફ્રૂટ્સ છે અને એક બાજુ વેજીટેબલ્સ છે. હવે તમારે સ્પેલિંગ રીડ કરવાની અને તમારે જોવાનું કે એ સ્પેલિંગ ફ્રૂટ્સની છે કે વેજીટેબલ્સની છે. જો ફ્રૂટ્સની હોય તો ફ્રૂટ્સની નીચે લખવાનું અને જો વેજીટેબલ્સ હોય તો વેજીટેબલ્સની નીચે લખવાનું. ઓકે ફ્રેન્ડ્સ, તો પહેલું છે પાઇનેપલ. તો પાઇનેપલ ફ્રૂટ્સ છે કે વેજીટેબલ્સ? વેરી ગુડ, શું છે? ફ્રૂટ્સ છે. તો હવે એ પાઇનેપલની સ્પેલિંગ આપણે જોઈ જોઈને અહીં લખવાની છે ફ્રેન્ડ્સ, જોઈને જ લખવાની છે, તો બધાને જ આવડે. તો લખીએ પાઇનેપલ, બરાબર છે. નેક્સ્ટ ટમેટો છે ફ્રેન્ડ્સ. ટમેટો ફ્રૂટ્સ છે, વેજીટેબલ્સ છે, વેરી ગુડ. તો એ ટમેટોને આપણે વેજીટેબલ્સની નીચે લખીએ. જોયું ફ્રેન્ડ્સ, આ રીતે આપણે ફ્રૂટ્સનું અને વેજીટેબલ્સનું વર્ગીકરણ કરવાનું છે. બાકીના જે આપેલા છે તમારે તમારી જાતે લખવાના છે ફ્રેન્ડ્સ. હા ફ્રેન્ડ્સ, અને તમારે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આ વર્ગીકરણમાં તમને એક ઓપ્શન વધારે એક્સ્ટ્રા આપ્યો છે. ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન 2B, નીચે આપેલા આગળ પાછળ આવતા આલ્ફાબેટ લખો. 3 માર્ક્સના છે. આ તો તમને એકદમ ઇઝી, આ તો તમને આવડી જ જાય. ઓકે ફ્રેન્ડ્સ, પણ હા તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે તમારે એ ક્વેશ્ચનમાં જોવાનું કે આપેલા આલ્ફાબેટ કેપિટલ આપ્યા છે કે સ્મોલ આપ્યા છે. જો કેપિટલ આપ્યા હોય તો એનો આન્સર આપણે કેપિટલમાં જ લખવાનો, અને જો તમારો ક્વેશ્ચન સ્મોલમાં હોય તો તમારે એનો આન્સર સામાં લખવાનો, સ્મોલમાં લખવાનો છે. તો ફર્સ્ટ નંબર પર છે એમ છે, સેકન્ડ પર ટી છે અને થર્ડ પર ઈ છે. એમ છે સ્મોલ, ટી અને ઈ છે કેપિટલ. તો તમારે એ જોઈને આના આન્સર આપણે એ રીતે લખવાના છે ફ્રેન્ડ્સ. હવે એમ, એમની આગળ કયો આલ્ફાબેટ આવશે? એલ. તો આ એલ આપણે કેપિટલ લખીશું કે સ્મોલ લખીશું ફ્રેન્ડ્સ? સ્મોલ એટલે એલ. એમની પાછળ કયો આલ્ફાબેટ આવશે ફ્રેન્ડ્સ? હા બોલો, એન. તો એન સ્મોલ આવશે ફ્રેન્ડ્સ. તો હવે ફ્રેન્ડ્સ બાકીના સેકન્ડ નંબરનો અને થર્ડ નંબરનો આન્સર તમારે તમારી જાતે લખવાનો છે. ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન 2C, નીચે આપેલ જે ચિત્ર ઓપન હોય ત્યાં રાઇટ કરો અને જે ચિત્ર ક્લોઝ હોય ત્યાં રોંગ કરો. 4 માર્ક્સ છે એના. તમારે જે ચિત્ર ઓપન હોય ત્યાં ખરાની નિશાની કરવાની છે
અને જે ચિત્ર ક્લોઝ હોય ત્યાં ખોટાની નિશાની કરવાની છે. તો ફર્સ્ટ નંબરનું જોઈએ ફ્રેન્ડ્સ. બોટલ આપી છે, ક્લોઝ છે કે ઓપન છે ફ્રેન્ડ્સ જોવો, એનું ઢાંકણ એનું લીડ નીચે છે એટલે કે એ ઓપન છે. તો ઓપન હોય ત્યાં આપણે શું કરવાનું છે, રાઇટ કરવાનું છે એટલે કે ખરું કરવાનું છે. તો બોક્સમાં આપણે શું કરીશું, રાઇટ. સમજ પડી ફ્રેન્ડ્સ. સેકન્ડ નંબરનું છે બોક્સ છે, ક્લોઝ છે કે ઓપન આપ્યું છે ફ્રેન્ડ્સ, ક્લોઝ છે. તો ક્લોઝ હોય ત્યાં શું કરવાનું છે, રોંગ. વેરી ગુડ. પેન આપી છે થર્ડ નંબર પર, ક્લોઝ છે કે ઓપન, ક્લોઝ છે. તો શું આવશે, રાઇટ આવશે કે રોંગ, રોંગ આવશે. વેરી ગુડ. અને ફોર્થ નંબરની આઈઝ આપી છે, ઓપન છે કે ક્લોઝ છે, ઓપન છે. તો શું આવશે, રાઇટ એટલે કે ખરાની નિશાની આવશે. તો આ તમારે જાતે કરવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન થર્ડ એ, નીચે આપેલ ચિત્ર ગણી તેની સામે નંબર લખો. 3 માર્ક્સના છે. ચલો ફ્રેન્ડ્સ, આ તો તમે નર્સરીથી કરતા આવ્યા છો એટલે આ તો તમને એકદમ પાક્કું આવડતું હશે, હે ને ફ્રેન્ડ્સ. તો ચલો ફર્સ્ટ નંબરના આપણે ટ્રીઝ આપ્યા છે, કાઉન્ટ કરીએ અને એની સામે એનો નંબર લખીએ. તો બધાએ મારી સાથે કાઉન્ટ કરવાના છે. 1, 2, 3, 4 ને 5. કેટલા ટ્રીઝ છે, 5. તો 5 નંબર આપણે સામે આપેલા બોક્સમાં લખીશું, 5. ઓકે ફ્રેન્ડ્સ, તો સેકન્ડ અને થર્ડ નંબરનું ચિત્ર તમારે જાતે કાઉન્ટ કરવાનું છે અને આપેલા બોક્સમાં તમારે એનો આન્સર લખવાનો છે. સમજ પડી ગઈ ને ફ્રેન્ડ્સ. નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન થર્ડ બી, વચ્ચે આવતા નંબર લખો. 3 માર્ક્સના છે. હવે ફ્રેન્ડ્સ વચ્ચે આવતા નંબર્સ લખવાના છે. ફર્સ્ટ નંબર પર છે 25-27. તો 25 અને 27ની વચ્ચે કયો નંબર આવશે, 26. તો લખીએ 26. અને હા ફ્રેન્ડ્સ, જો તમને લખતા નહીં આવડે તો તમારે જે નંબર આપ્યો હોય એ નંબરની લાઈન બોલવાની, તો તમને જલ્દીથી એનો આન્સર મળી જશે. ઓકે ફ્રેન્ડ્સ, સેકન્ડ નંબરનું જોઈએ 32-34. શું આવશે આન્સર, 33. થર્ડ નંબરનો આન્સર તમારે જાતે લખવાનો છે ફ્રેન્ડ્સ. આમાં સમજ પડી ગઈ ને ફ્રેન્ડ્સ. ઓકે, નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન થર્ડ સી, નીચે આપેલા નંબરને તેના સ્પેલિંગ સાથે જોડો. 4 માર્ક્સ છે. એમાં નંબર્સ આપ્યા છે અને બીમાં શું આપ્યા છે, એના સ્પેલિંગ. નંબર જોવાના અને સ્પેલિંગ સાથે મેચ કરવાના છે ફ્રેન્ડ્સ. તો ચલો જોઈએ, ફર્સ્ટ કયો નંબર આપ્યો છે, 1. સેકન્ડ પર છે થર્ડ નંબર, થર્ડ પર છે 8 નંબર અને ફોર્થ પર છે 10 નંબર અને એના સ્પેલિંગ સામે આપ્યા છે. તો ચલો ફર્સ્ટ 1 જોવો. બીમાં 1 O-N-E-1 ક્યાં આપ્યું છે, આ છે ને O-N-E-1. તો આપણે એને મેચ કરીએ. ચલો થર્ડ નંબરનું 3 ક્યાં આપ્યું છે, THREE. ફર્સ્ટ નંબર પર છે. વેરી ગુડ. તો ફ્રેન્ડ્સ 8 અને 10 તમારે જાતે કરવાના છે. આવડી ગયું ને ફ્રેન્ડ્સ. ચલો નેક્સ્ટ જોઈએ આપણે ક્વેશ્ચન 4A, નીચે આપેલ ચિત્ર ઓળખી કૌંસમાં આપેલા સાચો સ્પેલિંગ શોધીને લખો. 3 માર્ક્સ છે. જુઓ, ફર્સ્ટ પર જમ્પ કરે છે, સેકન્ડ પર ગર્લ સ્લીપ કરે છે અને થર્ડ પર બોય ઈટ કરે છે ફ્રેન્ડ્સ. તો ચલો ફર્સ્ટ જમ્પ જુઓ. હવે આમાં જમ્પ આપ્યું ક્યાં આપ્યું છે, જમ્પ, JUMP, જમ્પ. ફર્સ્ટ નંબર પર છે. તો ફ્રેન્ડ્સ આ સ્પેલિંગ તો તમારે જોઈ જોઈને જ લખવાની છે બાજુમાંથી. થઈ ગયું ફ્રેન્ડ્સ. સેકન્ડ પર છે ગર્લ સ્લીપ કરે છે, સ્લીપ ક્યાં આપી છે સ્લીપની સ્પેલિંગ, એ પણ ફર્સ્ટ પર છે, SLEE, સ્લીપ લખીએ આપણે. ને થર્ડ પર બોય શું કરે છે, ઈટ કરે છે, ક્યાં આપ્યું છે, EAT, ઈટ. હા રહ્યું ફર્સ્ટ. તો આ તમારે જોઈને અહીં તમારી જાતે લખવાનું છે ફ્રેન્ડ્સ.
क्वेश्चन फोर बी, नीचे आपेला चित्र जोई खुट्टा अल्फाबेट लखो, 2 marks छे। चित्र जोवानुं छे अने एनी स्पेलिंगनो खुट्टो अल्फाबेट आपणे पूरवानो छे फ्रेंड्स। तो फर्स्ट सानुं पिक्चर आप्युं छे सन, वेरी गुड। तो सनमां शुं छे, एस डेश एन छे। तो आ सनની સ્પેલિંગ શું આવે, એસ યુ એન। તો એ શું નથી, કયો આ ખુટ્ટો અલ્ફાબેટ છે, યુ। તો આપણે શું લખીશું, યુ। સેકન્ડ નંબર પર છે બુક, બી ડેશ ડેશ કે। બુકની શું સ્પેલિંગ આવે ફ્રેન્ડ્સ, બી ડબલ ઓ કે। તો શું નથી, ડબલ ઓ। ઓકે ફ્રેન્ડ્સ, સમજ પડી ગઈ ને આમાં। હવે નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન 4C, નીચે આપેલા વાળના નામ કૌંસમાંથી શોધીને પાછળ આવતા હોય તે વાળના નામ લખો, 2 marksના છે। ફર્સ્ટ શું છે, ટ્યુઝડે, અને સેકન્ડ છે સેટરડે। તો ચલો ટ્યુઝડે પછી શું આવે બોલો, સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે। વેનસડે આવ્યું ને ફ્રેન્ડ્સ, તો ચલો ક્યાં એ પૂછે વેનસડે, ફર્સ્ટ નંબર પર છે। તો આપણે એને લખીએ ખાલી જગ્યામાં, વેનસડે। સેકન્ડ નંબરમાં છે સેટરડે, સેટરડે પછી શું આવે, સન્ડે, વેરી ગુડ। તો આ સન્ડે છે, આ છે, તો લખીએ આપણે સન્ડે। ફ્રેન્ડ્સ આ સ્પેલિંગ પણ આપણે જોઈને જ લખવાની છે, તો જોઈને તો આપણને લખતા આવડે જ ફ્રેન્ડ્સ, સમજ પડી ગઈ ને ફ્રેન્ડ્સ। લાસ્ટ ક્વેશ્ચન 4D, નીચે આપેલા વાક્યો સારા અક્ષરે જોઈને લખો, 3 marksના છે। તમને શું આપેલું છે, સેન્ટેન્સીસ આપ્યા છે, એને તમારે જોઈ જોઈને નીચે ખાલી જગ્યામાં લખવાના છે। હું તમને એક લખીને બતાવું છું, હા ફ્રેન્ડ્સ, ધીઝ આપ્યું છે, શું છે, ધીઝ ઇઝ અ મંકી, ફોલ્ડ યોર હેન્ડ્સ, ધેટ ઇઝ અ વેન। તો લખીએ ફ્રેન્ડ્સ, પહેલું છે ધીઝ, આપણે ધીઝના સેન્ટેન્સીસ રીડ કરેલા ને, યાદ છે ને, તો શું લખ્યું છે, ધીઝ। ફ્રેન્ડ્સ હવે તમારે ધ્યાન આપવાનું છે કે આપણે બીજો જે આપણે શબ્દ લખીએ એટલે કે આલ્ફાબેટ લખીએ છીએ, તો એની આપણે એની વચ્ચે 1 આંગળી જેટલી જગ્યા છોડીને પછી લખવાનું છે, એટલે કે ઇઝ, આટલી જગ્યા આપણે 2 સ્પેલિંગ્સની વચ્ચે છોડવાની છે, બરાબર છે ફ્રેન્ડ્સ। પછી શું આવશે, ઇઝ અ અને મંકી, ઓકે ફ્રેન્ડ્સ। હવે બાકીના 2 સેન્ટેન્સીસ તમારે જાતે લખવાના છે, સમજ પડી ગઈ ને ફ્રેન્ડ્સ। સો ફ્રેન્ડ્સ, જોયું ને ફ્રેન્ડ્સ આપણે એક્ઝામ પેપરમાં કઈ રીતે આન્સર લખવાના છે, તમને બધાને આ મોડલ ટેસ્ટ પેપરમાં સમજ પડી ગઈ ને ફ્રેન્ડ્સ। તો આ જ રીતે આપણે એક્ઝામ પેપરમાં પણ આન્સર લખવાના છે ફ્રેન્ડ્સ, તો તમે બધા લખજો ફ્રેન્ડ્સ। હા, બધાને એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ ફ્રેન્ડ્સ, બાય બાય।